मांसा फीडर में आता नागदणिबा वावड़ी सरतान पर अने भड़ी सहित आसपासना ग्राम्य विस्तार में वीज पुरवठो नियमित नहीं होवाना कारणे खेडूतों ने पारावार मुश्किली वेठवी पड़े छे। घोघा तालुकाना मांसा फीडरना नागदणिबा वावड़ी सरतान पर अने भड़ी सहित ग्राम्य विस्तार में वीज कंपनी द्वारा 24 कलाक में मात्र 3-4 कलाक वीजळी आपवामां आवी रही छे, जेना कारणे खेडूतोना पाकने नुकसान थतुं होवाना कारणे मांसा फीडर खाते अधिकारी ने वारंवार फरियाद पण करवामां आवी छे, पण कोईपण योग्य जवाब मळतो नथी। तो बीजी बाजुए वीजळीना अभावना कारणे पाकने नुकसान थतुं होवाना पगले खेडूतो परेशान छे, तो वीज कंपनी तमाम प्रश्नने झड़पथी हल करी आपे तेवी खेडूतोए मांग करी हती। ગાડી તો પડી છે ગેટે। કેટલા હેક્ટર માં વાવેતર થયું બધા ટોટલ એટલે તો કેટલા હેક્ટર હોય તો આપણે ખબર પડે। એટલે એવું છે ને, હું સ્ક્રિપ્ટ ની અંદર ઉલ્લેખ કરું, હું તમને પૂછું એટલે કે હું લખાણ લખી શકું। લાઈટ આપો, લાઈટ આપો, હેરાન ન કરો, છોડું ને લાઈટ આપો, હેરાન કરો માં। ગામ નાગદણીબા, ભાવનગર તાલુકો, હા જિલ્લો ભાવનગર। લેટ નથી મળતી, 8 કલાક આપે, અમારે કલાક 1.5 કલાક કાઢ નાખે એમને, કટકે કટકે। અને તો જાય ભાઈ ચાલુ કરવા આગેથી જાય ના છેટ કૂવા જાય, લેટ આવે ત્યારે પછી જાય પાણી પાછી કાઢ નાખે। આ સમસ્યા છે બધી અમારે। કેટલા સમય 500 ખેડૂતને બધાને ભાઈ હા કીધું નહીં છે અમને દિવાળી વાતની, હા વના રાખવા વખતનું 8 કલાક આપે, એમાં ક્યારેક ક્યારેક તો 1.5 કલાક જ રહે લે, તરત કાઢ નાખે પાછા, વળે ચાલુ કરીને પાછા પાણી જાય તો પાછી કાઢ નાખે। પાકમાં કેવી તકલીફ પડે? પાક ઉકાય, ડુંગળી છે, ઘઉં છે, એવું છે બધું, બાજરી છે। તમારી શું માંગ છે? લેટ આપે ટાઈમો ટાઈમ તો સારું, 8 કલાક તો આપવી જોઈએ ને એ ખરખી। ગામ વાવડી, અમારા ગામની અંદર લગભગ 300 ખેડૂત છે, પણ આજે ધારો કે રવિવારે વારો ફરવાનો એટલે પાવરનો, તો માણસ મોબાઈલની અંદર મેસેજ જો ભાઈ રાતના 10 વાગ્યાનો વારો છે, તો 10 વાગે જાય તો મેસેજ પડ્યો છે, તો મેસેજ પ્રમાણે પણ પાવર આવતો નથી ક્યારેય। લગભગ 2 વર્ષથી આવી પોઝિશન ખેડૂતની હાલતમાં થઈ છે। બીજું કે માણસ અહીંથી ગાડી લઈને પાણી વાળવા જાય છે, તો ત્યાં જઈને એ મોટરની સાપ પડે કે પાવર ઉયો જાય છે, પછી ત્યાં મામસા ફીડરમાં ફોન કરે નાગદણીબા ફીડરમાં, તો કે ભાઈ હમણાં આવે છે, હમણાં છે, આવે છે, આવું કહી અને ખોટા ખોટા જવાબ આપે, પણ પાવર પૂરતો ક્યારેય આવતો નથી। પણ 8 કલાકનો પાવર હોય, ક્યારેક ક્યારેક તો 2 દિવસ વચ્ચે ગાળિયા કાઢી નાખે છે, તો હવે ખેડૂતની હાલત તમે જુઓ, કોઈ ક્યાંક દવા ખાતર નાખ્યા હોય તો એ પાકની હાલત શું થઈ શકે? પણ આ તંત્ર ખરેખર એવું છે ને કે કોઈ પણ જવાબ વ્યવસ્થિત નથી આપતા કે ભાઈ આનો આ આતાર થઈ શકશે। અરે ખેડૂત છે તે રાતનામ જુઓ તો આ કડકડતી ઠંડીને કેટલી બધી મહેનત કરે છે, સત્તા પણ પાવરની એટલી બધી પોઝિશન છે કે વાત પૂછો માયમ, કદાચ હાલો 8 કલાકનો પાવર આપતો હોય એમાં ખાલી 6 કલાક પાવર આપે ને તોય ખેડૂત સંતોષથી કામ કરી શકે છે, પણ એની અંદરે પણ એમ કહેવાય કે ભાઈ કલાક જ પાવર આપે છે, પણ ક્યારેક ક્યારેક તો 2-2 દિવસ 3-3 દિવસ હોય જાય, સત્તા ખેડૂત સહન અત્યારે કરી રહ્યો છે આ ગામની અંદર,
પણ રજૂઆત કરેલી છે, પણ છતાં કોઈ પણ આ તંત્ર છે તે ધ્યાન આપતું નથી આ હાલતની અંદર. ત્યારે ખેડૂતની પોઝિશન અત્યારે બહુ અઘરી થઈ રહી છે, પણ સરકારને ખરેખર નોંધ લેવી જોઈએ કે ખેડૂત છે એ દાતાર છે, અને અહીંથી જો અન્ન જાશે તો જ આપણું જીવન જરૂરિયાત છે તે ચાલી શકશે. ખરેખર આની નોંધ આ આપણને લેવી જોઈએ.